ચાલો આજે આપણે કોઈક નો પૂછીએ બરાબર ને રાહુલ ભાઈ રાહુલ બોરીચા હલો અવાજ ક્લિયર આવે છે મારો रीडिंग करी ने आवाज आवे लेकिन बात तो हमारा आवाज साइड आवाज नहीं आवत सर सर साइड ऊपर जाऊ दो सर ओके रास्ता मार दो तो रेवा दे तुम जा रे हम्म બીજું કોને પૂછ્યું મનનભાઈ ને કાલ આવી ગયું મોરીભાઈ તમને પૂછી લીધું કે બાકી છે હાલો તો તમને જ પૂછી લઈએ બરોબર ને इनिशियल सेटिंग टाइम में टेक क्यों इंस्ट्रूमेंट यूज़ था टेस्ट करवा मारते सो क्या सर इनिशियल सेटिंग टाइम में टेक क्यों इंस्ट्रूमेंट यूज़ था तो तो कई जगह इनिशियल सेटिंग टाइम था टेस्ट इनिशियल सेटिंग टाइम में टेक વિકા 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 નો ખ્યાલ કે બીજું કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સી માટે માટે યુઝ થાય પણ બરાબર છે અ સેટિંગ ટાઈમ માટેનો કેટલો હોય अरे ये तो वाटर कंटेंट के ना कोई सेटिंग टाइम बाटे इनिशियल सेटिंग टाइम कितना तो होए ओपीसी नो कितना मिनट होए त्रेस मिनट मिनिमम के मैक्सिमम मिनिमम बराबर मैक्सिमम मैक्सिमम छः सौ मिनट एफएसटी बराबर ना हाँ 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 बराबर હમ પછી આપણે કાલે વાત કરેલી હતી કે સાઉન્ડનેસ ટેસ્ટ છે બરાબર એની માટે સાઉન્ડનેસ માટે કઈ ટેસ્ટ કંડક્ટ કરવામાં આવે સાઉન્ડનેસ માટે લી ચટીયર એની સિવાય બીજી હતોને એક હતી તો બીજીનેશન નામ યાદ નથી ભુલાઈ ગયું

એમના કારણે ખાલી માટે કઈ આવે લીચ ઓકે જરૂર છે પ્રોપર વાંચવાની મેં કરાયું એમાંથી જ પૂછેલું છે તમને એને પૂછવામાં જ એટલા માટે આવે છે કે તમને ખ્યાલ રહે મોટા ભાગે કેવું હોય કે ઓનલાઈન જે લોકો ભણતા હોય તો એમને કેવું થાય કે સાહેબે ભણાવી દીધું તમે ભણી લે હવે હવે આપણે બંને કોઈ દી તમે અને અમે આપણે ફેસ ટુ ફેસ મળવાના નથી એટલે પોતપોતાની રીતે હોય કઈ રીતે તમે તૈયારી કરો છો એનો તમને અંદાજો જ નહીં હોય બરાબર આ બધી વસ્તુ ક્યારે આવશે કે જ્યારે અમે તમને પૂછું તમારી પાસેથી કંઈક જાણવાનો ટ્રાય કરશો ત્યારે અમને ખબર પડશે કે હજી તમારી જે પ્રિપેરેશન ہوئی જોઈએ એ તમારી હજી એટલા લેવલની નથી બરાબર એટલે એવું નહી વિચારવાનું કે પૂછિને આ લોકો ડીમોરોલાઈઝ કરે છે અમુક નું પૂછીએ હજી એટલા માટે કે જેનાથી તમને ખ્યાલ આવે કે તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવાની હજી જરૂર છે ઓકે નરેન્દ્ર હા સર હજી કાલે વાંચી ને આવજે કાલે પાછું પૂછીશ બરોબર કમ્પ્લીટલી હા હા હમ अ uh, माइक म्यूट कर दियो तुम्हारा बिजू कोने पूछे हम्म यश पटेल यस yes, सर वाचिन एवा कंप्लीट भाई કાલ બે દિવસ નું આઈ વાંચેલું હે કાલ નું કેમ નથી વાંચ્યું ભાઈ પર કાલે એકદમ કામ હતું એટલે હવે એવું ન રહેવું જોઈએ બરાબર મેં તમને પેલા જ કીધું હતું કે ફ્રોમ ફર્સ્ટ ડે થી તમારે જેટલું ચાલે એટલું રેગ્યુલર તો કમ્પ્લીટ થવું જ જોવે એટલા માટે જ હું સ્ટાર્ટિંગ માં પૂછું છું બરાબર હા હાલો તોય કાઈ નહિ બે દિવસ નું તો વાંચ્યું હે ને पहला स्टार्टिंग में पूछो, ड्राई प्रोसेस ने वेट प्रोसेस, बीएमआई थे कई प्रोसेस सारी। ड्राई प्रोसेस था। क्या हम ड्राई प्रोसेस? ये माँ अपने जल्दी, आ, आ, फ्यूल कंजप्शन निभाते थे ना कई? हाँ, हाँ, फ्यूल कंजप्शन करे माँ। क्या माँ वो दो जोए, क्या माँ वो छोई फ्यूल ड्राई वो ड्राइमा वो चोज हो जाते हैं। ओके। okay. प्रीटिंग क्या माताई? आप वेट प्रोसेस पर। वेट प्रोसेस के ड्राइ प्रोसेस में आपने वाला गैस इस दे निकला ही आपने सप्लाई करिया गली के में जोहमले। वेट प्रोसेस में सर। वेट प्रोसेस में ना जोहमले भाई ड्राइ प्रोसेस में जोहमले यस। હા પછી સિમેન્ટ માં કલર કોણ ઇમ્પાર્ટ કરે આયર્ન ઓક્સાઇડ બરાબર જીપ્સમ નું પ્રમાણ કેટલું હોવું જોઈએ સિમેન્ટ માં 3 થી 4% ક્યારે એડ કરવાનું આવે જીપ્સમ જ્યારે આપણે બ્રાઇન્ડિંગ બ્રાઇન્ડિંગ કરતા હોય ત્યારે ઓપરેશન સિક્વન્સ વાઇઝ બોલો ને કયા કયા છે કે પહેલા આવે પહેલા મિક્સીંગ બર્નિંગ ને પછી ગ્રાઇન્ડિંગ નાખો એક્ઝેક્ટલી બરાબર બર્નિંગ ટેમ્પરેચર કેટલું રાખવામાં આવે યસ

ગમે એનો વારો આવી જશે ઓકે આપણે અહીંયા સુધી કરાવ્યું એમાં તમને કઈ પ્રોબ્લેમ હોય તો કયો તમને અહીંયા સુધી કરાવ્યું એમાં કઈ જ પ્રોબ્લેમ હોય તો કયો બોલો અહિયાં સુધી ભણાવ્યું એટલું કમ્પ્લીટ છે બધાને કોઈને કઈ ડાઉટ રહેતો હોય ન સમજાણું હોય તો ફરીથી સમજાવીએ આપણે કઈ જ ઉતાવળ નથી કે ભગાવીને પતાવી દઈએ બરાબર ચાલો સ્ટાર્ટ કરીએ આપણે આગળ પેલા આપણે ક્વિક રિવિઝન લઈ લઈએ પેલા આપણે ક્વિક રિવિઝન લઈ લઈએ કાલે આપણે સ્ટાર્ટ કર્યું હતું ક્યાંથી સેટિંગ ટાઈમથી સ્ટાર્ટ કર્યું હતું ઓડિયો ક્લિયર છે ને ઓડિયો ક્લિયર છે ઇનિશિયલ સેટિંગ ટાઈમ ફાઈનલ સેટિંગ ટાઈમ બરાબર

પછી 1 mm સ્ક્વેર નીડલ આવી અને પછી ત્રીજી આવી પાંચ mm ડાયામીટર વાળી એન્યુલર કોલર સાથે નીડલ બરાબર તો ત્રણેય વસ્તુ યાદ રાખજો ત્રણેના ક્વેશ્ચન પૂછી અગે છે બરોબર નરેન્દ્ર ધ્યાન રાખજે પછી આપણે જોઈએ કમ્પ્રેશિવ સ્ટ્રેન્થ

બરાબર ત્રણ ત્રણ કરે છે એક વર્ષનો રેશિયો કેટલો હોય તો એક પોઈન્ટ પંદર નો રેશિયો હોય ત્રણ દિવસે કેટલી કરે છે તો પચાસ ટકા કરે સાત દિવસે કેટલી કરે તો છાસઠ ટકા જે કરે ચૌદ દિવસે પંચોતેર ટકા જેટલી કરે બરાબર કોડ કયો હોય છે તો બધી સિમેન્ટ માટે ટુ સિક્સ નાઇન સેમ કોડ આવે

પછી કેટલું આવ્યું પી બાય ફોર પ્લસ થ્રી પર્સન્ટ આવ્યું અને હવે કેટલું આવ્યું પી બાય ફાઇવ પ્લસ ટુ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ જેટલું વોટર નાખવાનું કેટલી સ્ટ્રેન્થ હોય છે તો દસ થી પંદર ટકા જેટલી સ્ટ્રેન્થ હોય તો આનો તમને એમસીક્યુ આપેલો આવશે આગળ બરાબર લોડિંગ રેટ કેટલો હોય તો એ પણ યાદ રાખવાનો છે ડિપેન્ડ ફાઈ ન્યુટન પર એમ સ્કવેર પર મિનિટ નો લોડિંગ રેટ એપ્લાય કરવાનો છે સાઉન્ડનેસ એટલે શું છે રેઝિસ્ટન્સ કેપેસિટી બતાવે છે સિમેન્ટ કેવી હોય છે સાઉન્ડ હોય છે અનસાઉન્ડ એટલે શું થાય વોલ્યુમ ઇન્ક્રીમેન્ટ થાય એક્સપાન્શન થાય ક્રેક પડે કોના કારણે પડે લાઈમને કારણે પડે એગ્નિશનના કારણે પડે સલ્પના કારણે પડે સલ્પના કારણે નેગ્લેજિબલ અમાઉન્ટ હોય લાઈમના કારણે જે અનસાઉન્ડનેસ આવે છે એ મેજર કરવા માટે કઈ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે લીચ એટ્રિયલ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે લીચ એટેરિયલ ટેસ્ટમાં બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ

મોરી કોના કારણે આવે લાઈમ અને મેગ્નેશિયા બંનેના કારણે મેં જે કર્યો એમાં એક જ લિમિટ યાદ રાખવાની હતી 0.8% કરતા વધારે હોવું જોઈએ નહીં પછી કેમિકલ ટેસ્ટમાં આપણે અલગ અલગ રેશિયો યાદ રાખવાના પૂછાતા બરાબર અલગ અલગ ટેસ્ટ માટે માટેના રેશિયો તમને કેમિકલ ટેસ્ટમાં તમે યાદ રાખવાના એમાં પહેલો યાદ રાખવાનો હતો

સરફેસ એરિયા યાદ રાખવાનો કીધો તો પચાસ સેન્ટીમીટર સ્કવેર કરતા ઓછો નો જો કઈ જગ્યાએ યુઝ કરીએ તો જે જગ્યાએ તમારું સીત્રીસ કન્ટેન્ટ હોય કોલ્ડ વેધરિંગ કોન્ક્રીટિંગ કરવું હોય પેમેન્ટનું રિપેરિંગ કરવું હોય ફોર્મ વર્ક યુટિલાઇઝ કરવું હોય ત્યાં તમે યુઝ કરો એક્સ્ટ્રા રેપિડિંગ સિમેન્ટ હજી ફાસ્ટ રેટ થી સ્ટ્રેન્થ ગેઇન કરે

પછી સલ્ફેટ એટેક વિશે ભણાવ્યું હતું યાદ છે કે નહીં કોઈને સલ્ફેટ એટેક બોલો એક જ મિનિટો

હા હું વાત કરી હતી ખબર સલ્ફેટ એટેક ની કોના કારણે સલ્ફેટ એટેક થાય છે બોગીસ કમ્પાઉન્ડમાં સી થ્રી એ બરોબર ને સી થ્રી એના કારણે તમારું સલ્ફેટ એટેક થાય એટલા માટે સી થ્રી એનું પ્રમાણ કેટલું રાખવાનું ઓછું રાખવાનું વાત કરી રીતે યાદ છે કે સિત્રિય નું પ્રમાણ જેમ બને એમ કેવું રાખવાનું ઓછું રાખવાનું જવાબદાર પાંચ ટકા કરતા વધારે ન હોવું જોઈએ સલ્ફેર એટેક કઈ જગ્યાએ આપણે યુઝ કરીએ મરીન સ્ટ્રક્ચર બરોબર ફાઉન્ડેશન સીવે ટ્રીટમેન્ટ પ્લાન્ટ એમાં આ વાળો તો હમણાં જ તમારે લગભગ ડબલ એ આની પહેલા RNB વાળી એક્ઝામ હતી ને એમાં તમારો ક્વેશ્ચન પૂછવાનો હતો સી થ્રી એસ હતા એના કારણે તો નવા સલ્ફેર અટેક થવાના ચાન્સીસ હોય પરંતુ સી ટુ એસના કારણે સલ્ફેર અટેક થવાના ચાન્સીસ કેવા થઈ જાય છે જેમ વધારો તેમ સલ્ફેર એટેક થવાના ચાન્સીસ કેવા થઈ જાય છે રેડિયુસ થઈ જાય છે કેવા થઈ જાય છે રેડિયુસ થઈ જાય છે સીઓ ટોઇસ એનું પ્રમાણ કેવું હોય તમારું ઓછું હોય એટલા માટે તમારું હું થાય સલ્ફેટ અટેક થવાના ચાન્સીસ ઓછા થાય કેમ સી ટુ એ બોલો ક્લિયર અહીંયા સુધી એટલે સુધી આપણે કરાવ્યું હતું આજે આપણે જોઈએ સુપર સલ્ફેટ સિમેન્ટ એટલે શું સુપર સલ્ફેટ સિમેન્ટ એટલે બોલો ક્લિયર અહીંયા સુધી બધાને થોડાક મેસેજ નો આન્સર તો આપતા રેજો ગ્રુપમાં એટલે મને ખ્યાલ તો આવે ને અહીંયા સુધી કઈ ડાઉટ છે કે નહીં છે કે કઈ ડરો બરો છો કે સાહેબ કઈ કે છે કે પૂછી લે એનું કઈ ડર છે કે પૂછવું તો તમને તમારી માટે જ પૂછું છું એટલે ટેન્શન નહીં લેતા આવ નો આવડે તો અમુક નું વધારે વાંચવાનું પાસ તો થવાય ને જો કરીએ આપણે સાંભળજો બધા સુપર સલ્ફેટ સિમેન્ટમાં આપણે એસી થી પંચ્યાસી ટકા જેટલું સાંભળજો એસી થી ટકા જેટલું કરીએ છીએ નાખો પાંચ ટકા જેટલું ઓપીસી ક્લિન્કર હોય અને દસ થી પંદર ટકા જેટલું જીપ્સમ હોય શું કરો છો ગ્રેન્યુલેટેડ બ્લાસ્ટ ફરને સ્લેગ એટલે શું ખબર કોઈને ગ્રેન્યુલેટેડ બ્લાસ્ટ ફરને સ્લેગ ક્યાંથી મળે કોને ખ્યાલ હોય તો પી તમે મેન્યુફેક્ચર કરતા હોય ત્યારે તમારી વેસ્ટ પ્રોડક્ટ તરીકે રેસિડ્યુઅલ તરીકે નીચે તમારો એક સ્લેક જમા થાય બરાબર જ્યારે તમે પી ગાયનું મેન્યુફેક્ચર કરતા હોય ત્યારે એક વેસ્ટ પ્રોડક્ટ તરીકે તમારે એક નીચે જમા થાય એને કોના તરીકે ઓળખવામાં આવે છે ગ્રેન્યુલેટેડ બ્લાસ્ટ ફર્ન ને તરીકે ઓળખવામાં આવે છે હવે આ હું છે ઓપીસી ક્લિંકર આપણે cement ની વાત કરી હતી ખબર cement ને burn કરો પછી તમારું જે બાર નીકળે ગ્રાઇન્ડિંગ પેલા સમય બાર નીકળે ને ઠંડુ કરવામાં આવે તો અહિયાં જે તમારું ઠંડુ થતું હોય છે એને કોને તરીકે ઓળખવામાં આવે છે ક્લિંકર તરીકે ઓળખવામાં આવે છે તો એક ઓપીસી ક્લિંકર એટલે એ આવી ગયું granulated blast furnace છે એસી થી પંચ્યાસી ટકા જેટલું એ તમારું આવી ગયું અને દસ થી પંદર ટકા જીપ્સમ આ ત્રણેય ને grinding એક સાથે કરો તો જે સિમેન્ટ બને એને સુપર સલ્ફેટ સિમેન્ટ કહેવાય આ વસ્તુ ને બ્લાસ્ટ એક કે બ્લાસ્ટને વેસ્ટ મટીરિયલ છે કેવું છે વેસ્ટ મટીરિયલ છે તો વેસ્ટ મટીરિયલ નો આપણે શું કરવાનો છે યુઝ કરીએ છીએ બરોબર તો આ હું છે ઇકો ફ્રેન્ડલી થાય કે નહીં ને ફ્રેન્ડલી મટીરિયલ ને ફ્રેન્ડલી સિમેન્ટ કહેવાય એક તમારું વેસ્ટ મટીરિયલ હતું એને આપણે શું કરી લીધું છે યુટિલાઇઝ કરી લીધું છે સિમેન્ટ બનાવવા માટે તો આ ટાઈપની સિમેન્ટ છે તમારી ઇકો ફ્રેન્ડલી કહેવાય કે નો કેવાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટની આપણે વાત કરીએ બરાબર તો એ ટાઈપની તમારી આ સિમેન્ટ બને સુપર સલ્ફેટ સિમેન્ટ ઉપયોગ ક્યાં કરશું તો સેમ એના ઉપયોગ આવશે કોની જેવા એસઆરસી જેવા કે મરીન સ્ટ્રક્ચરમાં યુઝ થાય ફાઉન્ડેશનમાં યુઝ થાય સિવિય ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં

પચીસ થી લઈને ત્રીસ ટકા જેટલું ગ્રેન્યુલેટર બ્લાસ્ટને સ્લેગ નાખે તો જે સિમેન્ટ બને એને સિમેન્ટ કહેવાય પોર્ટલે તરીકે ઓળખો પોન સ્લેગ સિમેન્ટ આ સિમેન્ટ હે એમાંય તમારું કેવું થાય કોસ્ટ કેવી આવે ઓછી આવે કોઈ મને કે છે આ સિમેન્ટની કોસ્ટ કેમ ઓછી આવે પોલેન સ્લેગ સિમેન્ટની

બરાબર એસ કમ્પેર ટુ ઓપીસી ની કમ્પેરીઝન માં આ ટાઈપ ની સિમેન્ટ છે તમારી હીટ પણ કેવી જનરેટ કરે લો હીટ જનરેટ કરે કેમ હીટ લો જનરેટ કરે આપણે હીટ કોણ જનરેટ કરે બોગિસ કમ્પાઉન્ડ જનરેટ કરે ને સાચી વાત કે ખોટી વાત બધા બોગિસ કમ્પાઉન્ડ છે કેવી કરતા હતા હીટ જનરેટ કરતા તા જાય હવે જો તમે બોગિસ કમ્પાઉન્ડ જ ઓછા નાખો બોગિસ કમ્પાઉન્ડ જ ઓછા નાખો તો હીટ કેવી જનરેટ કરે ઓછી જનરેટ થાય તો બોગિસ કમ્પાઉન્ડ હોય કેમાં

ખાલી જ જ આવે એટલે બનેલું હોય સુપર સલ્ફેટ સિમેન્ટ અને પોર્ટલેન્સિંગ સિમેન્ટમાં ઓપીસી ક્લિન્કર કેવા આવે ઓછા આવે એમાં પાંચ ટકા જેવા છે અને અહિયાં પચીસ ટકા જેવા આવે છે ઓપીસી ક્લિન્કર હોય તો હીટ કઈ જનરેટ કરશે ઓછી કરે તો બંને ટાઈપની સિમેન્ટ છે હીટ કેવી જનરેટ કરે ઓછી જનરેટ કરે હાલો હીટ ઓછી જનરેટ કરતું હોય તો આ ટાઈપની સિમેન્ટને કઈ જગ્યાએ યુઝ કરી શકાય હીટ ઓછી જનરેટ કરતું હોય તો ઈ સિમેન્ટને કઈ જગ્યાએ યુઝ કરી શકો વિચારો તો બધા

બરોબર સસ્તું પડે માસ કોન્ક્રીટીંગ માં હીટ ઓછી જનરેટ કરે છે હીટ ઓછી જનરેટ કરે તો ક્રેક્સ પણ કેવી પડે ઓછી પડે કે નો પડે એટલા માટે તમારું ડ્રેમ માં યુઝ કરે ક્લિયર બોલો હા કે ના અહિયાં સુધી નેક્સ્ટ સિમેન્ટ જોઈએ પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ નામ સાંભળેલું પીપીસી પીપીસી ટાઈપ ની સિમેન્ટ નામ સાંભળ્યું કે નહીં આપણે ઓપીસી ને પીપીસી આવતી વધુ સિમેન્ટ નું નામ સાંભળેલું છે ઓપીસી પીપીસી OPC તો બની ગયા પીપીસી સસ્તી હોય કે મોંઘી હોય કે મોંઘી હોય સસ્તી હોય કે મોંઘી સસ્તી હોય કેમ સસ્તી હોય કારણ કે પીપીસી ટાઈપની સિમેન્ટમાં પોઝોલોનિક મટીરિયલ એડ કરેલું હોય પોઝોલોનિક મટીરિયલ હોય આપણે ઓપીસી ક્લિન્કર તો હતા જ બરાબર એની સિવાય જીપ્સમ આપણે એડ કરતા હતા ગ્રાઇન્ડિંગ સમયે અને બીજું હું યુઝ કરો તમે પોઝોલોનિક મટીરીયલ પણ એડ કરો તો એનાથી જે સિમેન્ટ બને આ ત્રણેને ગ્રાઇન્ડિંગ કરો સાંભળજો તો એનાથી જે સિમેન્ટ બને એ પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ કઈ બને પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ હવે પોઝોલોનિક મટીરીયલ બધા વેસ્ટેજ મટીરીયલ આવે ફ્લાય એશ બરાબર એકદમ કેવું છે વેસ્ટ મટીરીયલ છે

કે આવ્યો કે નો આવ્યો આ ટાઈપની સિમેન્ટ નું હીટ વધારે જનરેટ કરે કે ઓછી જનરેટ કરે હીટ વધારે જનરેટ કરે કે ઓછી જનરેટ કરે બોલો બધા નો આન્સર આવવો જોઈએ કેમ ખાલી બે જણા નો જ આન્સર આવે બાકી ના કેમ નહીં આન્સર આપતા લો હીટ જનરેટ કરે તો કોસ્ટ કેવી આવે ઓછી આવે હીટ કેવી જનરેટ કરે લો હિટ જનરેટ કરે કેવી જનરેટ થાય ઓછી આવે બરોબર વોટર ટાઇટનેસ વધુ આવે તો માં યુઝ કરે ખાસ કરીને બીજું એક આવે આનાથી બીજો એક શું ફાયદો થાય ખબર આપણે સિમેન્ટ અને વોટર રિએક્શન થાય ત્યારે કઈ કઈ વસ્તુ મળે કયો તો સિમેન્ટ અને વોટર રિએક્શન થાય ત્યારે કઈ કઈ વસ્તુ મળે આન્સર આપો કાલે જ મેં તમને કીધેલું સિમેન્ટ અને વોટર રિએક્શન થાય ત્યારે કઈ કઈ વસ્તુ મળે એક તમારું સીએચએજ જેલ બરાબર ને એક સીએચએચ જેલ બને બીજું હું બને સીએઓ ટોઇસ મેં તમને કીધેલું તો ખબર જય કે સી ઓએ છે એ તમારું કેવું છે એકદમ વેસ્ટ એટલે કે કઈ જગ્યાએ કામમાં કામમાં નથી આવતું બાય પ્રોડક્ટ તરીકે મળી આવે સ્ટ્રેન્થ ની બધું કઈ વસ્તુ આપે સ્ટ્રેન્થ ની કયું બધું આપે સીએચએ જેલ જ બધું આપે ને સ્ટ્રેન્થ કેવો બોન્ડિંગ કેવી બધી વસ્તુ કોણ આપે સીએચએ જેલ આપે સી ઓએ ટોઈસ તમારું આમનામ પ્રોડક્ટ છે આ તો શું થાય ખબર પાણીના કોન્ટેક માં આવે ને તો પાણીમાં ડિસોલ્વ થઈ જાય તો આનો તને શું પૂછે માં ડિસોલ્વ કયું થાય તો થઈ જાય પાણી અંદર તમારું પીગળી જાય તો પાણીની અંદર પીગળી જાય અને પાણીની સાથે નીકળી જાય તો એ જગ્યાએ કેવીટી જનરેટ કરી દે કે નો કરી દે માનો કે માં તમારું આવી રીતના કોઈ જગ્યાએ સી ઓઇસ પડ્યું છે તો અંદર તમારું વોટર પેનિટેડ થયું તો એવું થઈ જાય પાણીની અંદર ડિસોલ્વ થઇ જાય અને એની સાથે કેવું આવી જાય બહારની સાઈડ આવી જાય તો અહીંયા શું થઈ જાય તમારી કેવીટી ક્રિએટ કરે તો જેમ સિયો વધારે હોય એમ સારું કે ખરાબ ની અંદર સારું કે ખરાબ ને કેમ ખરાબ કારણ કે એ પાણીની અંદર ડિસોલ્વ થઈ જાય અને પાણીની સાથે કેવું થઈ જાય નીકળી જશે અને એના કારણે કેવું થાય તમારું કોન્ક્રીટ પોરસ બને અને કોટ પોરસ બને તો એના સ્ટ્રેન્થ માં કેવો થાય ઘટાડો થાય બરાબર પરમેબિલિટી કેવી થાય વધારે થાય પાણી અંદર વધુ પેનેટ્રેટ થાય તો હવે આપણે આ જે પોઝોલોનિક મટીરીયલ યુઝ કરીએ ને આમ જો ધ્યાનથી આ જે પોઝોલોનિક મટીરીયલ યુઝ કરીએ છીએ એ હું કરશે CaO સાથે reaction કરી દે શું કરશે CaO સાથે પાણીની હાજરીમાં reaction કરશે અને બીજા તમને CHH જેલ પ્રોડ્યુસ કરશે પાણીની હાજરીમાં અને સીએચ જલ બનાવે બોલો કામની વસ્તુ થઈ ગઈ કે નો થઈ ગઈ તો એના કારણે તમારું શું થશે સ્ટ્રેન્થ હતા વધે કે નો વધે એ વધે કે નો વધે તો પોઝોલોના મટીરિયલ તમે યુઝ કરો તો એના કારણે સીએચ કેવું થઈ જાય કન્ઝ્યુમ થઈ જાય એટલે ઓછા થઈ જાય આ ઓછા થઈ જાય તો વોટરની અંદર કોઈ ડિસોલ્વ ન થાય ની અંદર ડિસોલ્વ ન થાય તો વોટર ટાઈટનેસ વધે બોલો ક્લિયર

થ આપે કેમ લેટેન્ કારણ કે પોઝોલોનિક મટીરિયલ નહી પોઝોલોનિક મટીરિયલ છે એ કોની સાથે રિયેક્ટ કરે સી ઓએ સાથે રિયક્ટ કરે ને બરાબર હવે જેલ તો તમારા બની ગયા બનવા માટે પેલા રિએક્શન તો થવું જ ને તો પેલા તમારું જયારે રિએક્શન કેવી આપે ધીરી આપે સ્ટ્રેન્થ કેવી આપે ધીરી આપે ફરીથી એક વાર કહી દઉં આ ખાલી સમજવા માટેનો ટોપિક હતો ક્લાસ ટુ લેવલ નો ટોપિક હતો પરંતુ તમને સમજાય એટલા માટે કરાયું પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટમાં શું કરીએ છીએ આપણે પોઝોલોનિક મટિરિયલ એડ કરી પોઝોલોનિક મટિરિયલના નામ યાદ રાખવાના છે ખાસ ફ્લાય એશ જાણો છો ને ફ્લાય એશ ક્યાંથી મળે થર્મલ પાવર પ્લાન્ટમાં ફ્લાય એશ ક્યાંથી મળે આપને થર્મલ પાવર પ્લાન્ટમાંથી મળે ખ્યાલ કે નહિ ખબર થર્મલ પાવર પ્લાન્ટમાંથી તમને રેસિડ્યુઅલ તરીકે મળે પછી બ્લાસ્ટ બોલો હમણાં જ મે કીધું ક્યાંથી મળે બ્લાસ્ટ ક્યાંથી મળે પી નું મેન્યુફેક્ચર કરતા હોય ત્યારે તમને મળે કીધું તું કે નહીં કીધેલું સુરખી એટલે હું કોઈને ખબર સુરખી એટલે હમણાં હું કહું ને તો બધા ખબર પડી જાય સુરખી એટલે હું બધા જોયેલું છે જોયું બધાય હિટ ભૂકો પાવડર જોયો કે નહીં જોયો હિટ નો ભૂકો હોય એને સુરખી તરીકે ઓળખવામાં આવે છે રાઈસસક રાઈસસક એટલે ખબર રાઈસસક એટલે આપણે ચોખાનો પાક વાવ્યો હોય ચોખા લઈ લઈએ પછી જે તમારું વેસ્ટ મટીરિયલ વધે એકજેક્ટલી ચોખા લઈ લ્યો પછી જે તમારું વેસ્ટ મટીરિયલ મળે એ તમારું રાઈસ કહેવાય. તો એનો હતા તમે પોઝોલોનિક મટિરિયલ તરીકે યુઝ કરી શકો છો તો આ બધા કેવા છે વેસ્ટ મટિરિયલ છે કે નહીં બોલો આ કેના બધા નકામા મટીરિયલ હતા એને તમે હું કર્યા યુટીલાઇઝ કર્યા

લો કોસ્ટ હોય ડ્યાલ આવ્યો હા બોલો ક્લિયર અહિયાં સુધી

હું કરશું બધા નો આન્સર આવવો જોઈએ યાર ખાલી 4-5 લોકો જ આન્સર આપે એમ મજા ન આવે માનસી બેન એમ આર પૂજન શું હોય ક્વિક સેટ માં જલ્દી થી સેટ કરવું હે તો કયું બોગિસ કમ્પાઉન્ડિંગ ઇન્ક્રીઝ કરવું પડે

કઈ જગ્યાએ યુઝ કરો ક્વિક સેટ સિમેન્ટ ને આપણે ઓલરેડી ડિસ્કશન થઈ ગયું છે ક્વિક સેટ સિમેન્ટ નો યુઝ કઈ જગ્યાએ કરો એક્ઝેક્ટલી ભ אביનભાઈ અંડર વોટર કોન્ક્રીટીંગ કરતા હોય એવી જગ્યાએ તમે યુઝ કરો બરોબર છે રવિભાઈ એની સિવાય બીજી કઈ જગ્યાએ યુઝ કરો ફેઝલ એની સિવાય બીજી કઈ જગ્યાએ તમે યુઝ કરી શકો ગ્રાઉટિંગ કરતા હોય તો ઈ જગ્યાએ તમે એનો યુઝ કરી શકો છો એક્ઝેક્ટલી તો જે જગ્યાએ અંડરવોટર કોન્ક્રીટિંગ કરવું ગ્રાઉટિંગ કરવું છે ત્યાં તમે યુઝ કરી શકો છો ખાસ તમે આનો ધ્યાન આપો જો એનો આઈએએસટી જોવો આઈએએસટી કેટલો હોય પાંચ મિનિટ અને ફાઈનલ સેટિંગ ટાઈમ કેટલો હોય

ભાવિન સ્ટ્રેન્થ નો નો ખ્યાલ આવે તમારું સેટ કેવું થાય છે ખૂબ જ જલ્દી થાય વિચાર નો તારે કેટલો હતો ઇનિશિયલ સેટિંગ ટાઈમ કેટલો હતો મિનિટ નો હતો ને જેટલા સમયમાં ઓલોજી ઇનિશિયલ સેટિંગ ટાઈમ હતો આઈએસટી હતો ત્રીસ મિનિટ એટલામાં તો આ તારું ફાયનલ સેટિંગ થઈ જાય ખ્યાલ આવ્યો એટલા માટે આ જલ્દી થી એકદમ સેટ થાય તો મોસ્ટ એમ્પી આપણા માટે એમસીક્યુ આટલો કેટલો હોય બોલો હવે બીજી એક વાત કહું તમને કે સિમેન્ટ છે ભેજ ના કોન્ટેક માં આવે વાતાવરણ જો તમારું ભેજ વાળું હોય તો સ્મીથ શું થાય વાતાવરણમાં ભેજ હોય અને તમે એ જગ્યાએ સિમેન્ટ સ્ટોર કરીને રાખ્યો હોય બે તો શું થાય સિમેન્ટ જામી જાય કે નો જામી જાય હવે તો વિચાર કર સ્મિત કે જગ્યા જેવી હોય કે જ્યાં તારું વાતાવરણમાં હમેશા ભેજ રેહતો હોય બરોબર હંમેશા એટલે કે બહુ વધારે ભેજ રેહતો હોય તો એ જગ્યાએ શું થશે સિમેન્ટમાં તારા લંબ્સ જલ્દી ક્રિએટ થઈ જાય કે નો થઈ જાય તો હવે એની માટે શું કરવું પડે તો જલ્દી તમારી સિમેન્ટ એવી જગ્યાએ મોઇશ્ચર વધારે હોય ને જામી ન જાય એની માટે હું કરીએ આપણે હાઇડ્રોફોબિક સિમેન્ટ યુઝ કરીએ ખ્યાલ આવ્યો રવિભાઈ ભાવિનભાઈ હાઇડ્રોફોબિક સિમેન્ટ નો યુઝ કઈ જગ્યાએ કરશું કે જે જગ્યાએ તમારું મોઇશ્ચર કેવું હોય વધારે હોય સાંભળજે જય હું જે જગ્યાએ કેવું હોય મોઇશ્ચર તારું કેવું હોય વધારે હશે ત્યાં તમારું કેવું થાય સિમેન્ટ સેટ થઈ જાય બરાબર કારણ કે મોશ્ચર ના કોન્ટેક્ટમાં આવે તો તમારે લમ્સ ક્રિએટ થઈ જ જાય ને આપણે સિમેન્ટની માં ગણી વાર જોયે ખબર તો નાના નાના ગાંગડા થઈ ગયેલા જોવા મળે તો એ કોના કારણે જોવા મળે કે તમારું છે એના માં આવી ગયું હોય ત્યાં મોન્ટેક્ટ સ્મિત વાતાવરણમાં માનો કે ભેજ વાળું હોય વાતાવરણમાં ભેજ એટલે કે ચોમાસા ની સિઝન જેવું હોય તો એમાં તારું શું થાય ની બેગ આમ નમ પડી હોય તો તારું કેવું થઈ જાય અંદર જામી જાય કે ન જામી જાય ખબર તને ગઠ્ઠા થઈ ગયા હોય તો હવે તું વિચાર કર આપણે માનો કે આ મિઝોરમ ને એ બધા એરિયા છે આસામ ને એ સાઈડ ત્યાં તો કેવું હોય તમારે લગભગ વર્ષમાં આખું વર્ષ તમારું કોઈ પણ સમય તમારું વરસાદ પડવાનું શરૂ જ હોય તો ત્યાં તમારું કેવું હોય મોશ્ચર ખૂબ વધારે પ્રમાણમાં હોય મોશ્ચર ખૂબ વધારે પ્રમાણમાં હોય તો સિમેન્ટ છે એ કેવું થઈ જાય લમ્પસ ક્રિએટ થઈ જાય કે નો થઈ જાય વધારે સમય તમે સ્ટોરેજ નો કરી શકો તો એની માટે આપણે શું લાવ્યા હાઇડ્રોફોબિક સિમેન્ટ લાવ્યા કઈ સિમેન્ટ લાવ્યા ભાવિનભાઈ હાઇડ્રોફોબિક સિમેન્ટ લાવ્યા હવે આ સિમેન્ટમાં થાય કેવું ખબર આ સિમેન્ટમાં સિમેન્ટની જયારે તમારું ઓપીસી ક્લિન્કર આપણે જે ઓપીસી સિમેન્ટની જ વાત કરી હતી ને એ જયારે તમારું ગ્રાઇન્ડિંગ થતું હોય ને ત્યારે આપણે જીપ્સમની સાથે હું કરીએ સ્ટેરિક એસિડ અને ઓલિક એસિડ નાખીએ અને આનાથી થાય કે ફરતે એક તૈયાર કરી દે તો નાખે ને તો ઈ સિમેન્ટ પાર્ટિકલ ની ફરતે એક લેયર તૈયાર કરી દે આ લેયર ના કારણે તમારું સિમેન્ટ છે મોશ્ચર ના માં આવતું નથી વચ્ચે તમારું લેયર આવી ગયું એના કારણે સિમેન્ટ મોશ્ચર ના માં ન આવે આવે તો તો થાય બોલો ને એટલા એટલા માટે માટે કરાવું છું હમણાં ડબલ એ ની માં આવેલો હતો હાઇડ્રોફોબિક સિમેન્ટમાં શું કરીએ સ્ટેરિક એસિડ અને ઓલિક એસિડ નાખીએ સ્ટેરિક એસિડ ઓલિક એસિડ શું કરીએ સિમેન્ટ પાર્ટીકલ ફરતે એક લેયર તૈયાર કરી દે

ખ્યાલ હર્ષદ તો સિમેન્ટ કઈ યુઝ જે જગ્યાએ તમારું મોર ના પ્રોબ્લેમ વધારે રહેતા હોય બરાબર એ જગ્યાએ તમે હાઇડ્રોફોબિક સિમેન્ટ યુઝ કરશો હાઇડ્રોફોબિક સિમેન્ટ માટે કયું એડ કરવાનું આવે સ્ટેરિક એસિડ અથવા તો ઓલિક એસિડ તો તમને એક બીજી વાત પૂછું આ ખાલી જાણવા માટે કોન્ક્રીટ બનાવવું હોય ત્યારે તો પાણી સાથે મિક્સ કરવું પડે કે ન કરવું પડે તો સિમેન્ટ જો પાણી સાથે જ મિક્સ નહીં થાય તો સીએચએચ જેલ કઈ રીતના આપે સિમેન્ટ અને વોટર રિએક્શન થવું જ જોઈએ ને મેં કીધું કે આની ફરતે એક લેયર તૈયાર કરી દે તો જેના કારણે માં ન આવે બરોબર તો હાઇડ્રોફોબિક સિમેન્ટમાં આપણે એનું હાઇડ્રેશન કરવું હોય તો વોટર તો આપણે નાખીએ જ ને બનાવતી વખતે તો ત્યારે કઈ રીતના સીએચ જલ બને તો શું થશે ખબર તમે જેવું ગોળામાં તમે સિમેન્ટ નાખો આપણે મિક્સર કહીએ એમાં તમે સિમેન્ટ નાખો એક કપચી નાખો અને પાણી નાખો અને જેવું તમે મિક્સિંગ કરો ને મિક્સિંગ કરો એટલે આ જે તમારું લેયર હોય એ તૂટી જાય એકજેટલી એમ જે લેયર છે એ કેવું થાય એ તૂટી જાય લેયર તૂટી જાય તો સિમેન્ટ કેવી રી જાય ઓપીસી જેવી જે પેહલા હતી એવી જ થઈ ગઈ ખ્યાલ આવો સંજુ એને પેકેટ ને તોડીને હાઇટ ઉપર થી ફેંકવાની જરૂર ન પડે મિક્સર માં તું ને, તો સિમેન્ટ કેવી થાય ઉપર નીચે થાય ઉપર નીચે થાય એટલે જે તારું લેયર હોય સિમેન્ટની ફરતેનું એ કેવું થઈ જાય તૂટી જાય તો આ હતું તમારું હાઇડ્રોફોબિક સિમેન્ટ જે હમણાં જ માં પૂછાણું

અને એફએસટી શું હોય અને નહી ખબર એટલે શું કેટલો ટાઈમ હોય આપણે યાદ રાખવાની જરૂર નથી સ્મિત આઈએસટી એફએસટી બધા સિમેન્ટ યાદ રાખવાની જરૂર નથી અમુક જે રેર કેસ ના હોય ને એના જ યાદ રાખવાના અને જે હશે એ હું તમને લખતો જાય બરોબર એટલે એનું ટેન્શન ન લે ઇન્ડિયન રેલવે સ્લીપર આ સિમેન્ટ રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા કર્યું જેની માટે બનાવવા માટે સ્લીપર જોયું સ્લીપર જોયું ઓલા આપણે ટ્રેનમાં પાટા નીચે જે ઓલા કોન્ક્રીટ ના હોય એને સ્લીપર કહેવાય તો એ સ્લીપર બનાવવા માટે સ્પેશિયલ આ સિમેન્ટ યુઝ કર્યા વુડ ના પણ હોય એક્ઝેક્ટલી વુડ ના પણ હોય કોન્ક્રીટ ના પણ હોય હવે મોટા ભાગે વુડના નથી યુઝ કરતા કોન્ક્રીટ ના હોય તો એ હવે તમે જયારે પણ રેલવે સ્ટેશને જાઓ ત્યારે તમે સ્લીપર જોવો તો તમને તરત જ મગજમાં લાઈટ થવી જોઈએ કેની બનેલી હશે આઈઆરએસ થી ફોર્ટી સિમેન્ટના બનેલા હશે આ સિમેન્ટ કોની જેવી હોય ખબર રેપિડ આર્નિંગ સિમેન્ટ જેવી હોય કોના જેવી હોય रेपिड अर्निंग सीमेंट बोलो तो कई जगह यूज करे आनी बीजो कई जगह नो यूज करिए गो रेपिड अर्निंग सीमेंट जेवित सीमेंट हो सीमेंट नो कई जगह यूज करिए गो अर्ली स्ट्रेंथ आपे आ सीमेंट बोलो बोलो बदा नो आंसर जो यार के आंसर आए भाई के मजा आए બધા લોકોનો નો આન્સર જોઈએ કોલ્ડ વેધર એરિયામાં એક્ઝેક્ટલી જાય રોડ રિપેર વર્ક કરવું છે રવિભાઈ નો આન્સર એકદમ ક્રિએટ પ્રી તો સ્લીપર છે સંજુ પ્રીકા છે કે નહીં નહી છે કે નહીં તો એટલા માટે જ આપણે આઈઆરએસ ટી ફોર્ટી નો યુઝ કરી તો 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 બનાવવા માટે કઈ કરીએ અને હોય તમે એનો માં ટીક મારી શકો બરાબર ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપવાની આઈર એસટી ફોર્ટી ને સેકન્ડ પ્રાયોરિટી કોને આપવાની રેપિડ આર્નિંગ ને ડન અહીંયા સુધી ટી ફોર્ટી એ કંઈ જાણવાની જરૂર નથી આપણે એટલું યાદ રાખીએ irs ફોર્ટી અથવા તો ટી ફોર્ટી બરોબર ઇન્ડિયન રેલવે સ્લીપ પર એને સ્પેશિયલ એવું નામ આપેલું હશે સ્ટ્રેન થશે કદાચ એ ખ્યાલ નથી બ્રો જો એલ્યુમિના નામ કેવું હશે નામ ઉપર થી ખબર પડી જાય એલ્યુમિના નું પ્રમાણ નોટ લેસ ધેન બત્રીસ ટકા એલ્યુમિના નું પ્રમાણ નોટ લેસ ધેન બત્રીસ ટકા મને ખબર જ હતી આ ભૂલ કરે સ્મિત જલ્દી સેટ થવા માટે કયું જવાબદાર હતું સીગી કમ્પાઉન્ડ જવાબદાર હતું અને સ્મિત ધ્યાનથી સાંભળજે એક વસ્તુ કહું કોઈ પણ જગ્યાએ તારે ફાયર રજિસ્ટન્સ જોતું હોય સાંભળજે હું ફાયર રજિસ્ટન્સ જોતું હોય તો હું કરવાનું એલ્યુમિના કમ્પાઉન્ડ ઇન્ક્રીઝ કરવાનું

બત્રીસ ટકા કરતા ઓછું હોવું જોઈએ નહીં એક્ઝેક્ટલી બ્રો બત્રીસ ટકા કરતા ઓછું હોવું જોઈએ આ ની કોસ્ટ વધુ કે ઓછી હશે કેવી હોય વધારે હોય બરાબર કોસ્ટ કેવી હોય વધારે હોય ઇનિશિયલ સેટિંગ ટાઈમ વધારે હોય એમ સારું ઇનિશિયલ સેટિંગ ટાઈમ વધારે હોવો જોઈએ કે ઓછો હોવો જોઈએ બોલો ઇનિશિયલ સેટિંગ ટાઈમ વધારે હોવો જોઈએ કે ઓછો હોવો જોઈએ જેમ બને એમ વધારે હોવો જોઈએ મારા ભાઈ ઇનિશિયલ સેટિંગ ટાઈમ જેમ બને એમ વધારે હોવો જોઈએ સ્મિત રવિ કારણ કે જેમ વધારે હોય તો એ દરમિયાન વધારે પ્લાસ્ટિક સ્ટેજ માં રહે કામ કરવામાં સારું રહે એક્ઝેક્ટલી દેવસી એ કીધું એ પ્રમાણે અને ફાઈનલ સેટિંગ ટાઈમ જેમ બને એમ વધુ હોવો જોઈએ કે ઓછો હોવો જોઈએ ફાઇનલ સેટિંગ ટાઈમ જેમ એમ વધુ હોવો જોઈએ કે ઓછો હોવો જોઈએ ઓછો હોવો જોઈએ ખ્યાલ આવ્યો સ્મિથ રવિ ફેઝાલ એક્ઝેટલી બ્રો જય ખ્યાલ આવે કે નહીં આવતો તો ઇનિશિયલ સેટિંગ ટાઈમ સાડા ત્રણ કલાકનો એટલે વધારે ફાઇનલ સેટિંગ ટાઈમ પાંચ કલાકનો એટલે તમારું આ સિમેન્ટ છે વધારે સમય પ્લાસ્ટિક માં રહે અને જલ્દીથી કેવું થઈ જાય સેટ પણ થઈ જશે.

યાદ છે કે લોયડ સિમેન્ટ આઈએસટી કેટલો હતો સાઠ મિનિટ બરોબર આઈએસટી કેટલો હતો સાઠ મિનિટ એક અવર બરાબર અને એફએસટી કેટલો હોય છસો ઓવર નો હોય તો જો નેક્સ્ટ સિમેન્ટ જ ભણવાની આવી લોહીટ સિમેન્ટ

જયસ્રી કઈ જગ્યાએ યુઝ કરાય લોહિટ સિમેન્ટનો એકજેટલી ડેમ બનાવવામાં માસ કોન્ક્રિટિંગમાં તમારે આ ટાઈપની સિમેન્ટનો યુઝ કરાય બ્રિજ કન્સ્ટ્રક્શન કરતાં હાઇડ્રોલિક સ્ટ્રક્ચરમાંનો યુઝ કરાય એક્ઝેટલી આપણે સરદાર સરોવર ડેમ બનાવ્યો ને એમાં પણ આ જ સિમેન્ટનો યુઝ કરેલો છે લોહિટ સિમેન્ટનો કેમ લોહિટ સિમેન્ટનો યુઝ કર્યો લોહિટ સિમેન્ટથી ફાયદા શું થાય લોહિટ સિમેન્ટનો યુઝ કરો તો ફાયદો શું થાય ક્રેક્સ કેવી થાય હીટ ઓછી હોય તો બરોબર ક્રેક્સ કેવી પડે ઓછી પડે ઓકે ચાલ આવ્યો કે નો આવ્યો તો અહીંયા આપણે આટલી ટાઈપની સિમેન્ટ બે બોલો ક્લિયર બધા ને ડેમ માં અંદર અંદરનું ટેમ્પરેચર વધારે હોય એટલે કન્સ્ટ્રક્શન એમાં કેવું કરે રાહુલ સ્ટેજ વાઈઝ કરે એટલે ટેમ્પરેચર કોઈ વધે જ નહીં એક કારે આખા ડેમનું નું હાલતું હોય એને ટુકડા ટુકડા માં પાર્ટ્સ માં બનાવે સમજો નાના નાના તમારા બ્લોક્સ માં કરે એટલે ટેમ્પરેચર બહુ વધે જ નહી બોલો અહિયાં સુધી ક્લિયર બધાને ટાઈપ્સ ઓફ સિમેન્ટ કરાયું એમાં બધા ક્લિયર ઘણા ક્વેશ્ચન પૂછાય જો આમાંથી પછી સિમેન્ટ ને કેટલા સમય સુધી સ્ટોર કરી શકાય સિમેન્ટ બની હોય ત્યાંથી કેટલા સમય સુધીમાં એને યુટીલાઇઝ કરવાની ખ્યાલ સિમેન્ટ બની ત્યાંથી એકજેટલી એ ત્રણ મહિનાની અંદર એને યુઝ કરી લેવાની કેટલામાં ત્રણ મહિનામાં યુઝ કરી લેવાની લો ઇટ સિમેન્ટની ફાઇનલ સ્ટ્રેન્થ સીટુ ના લીધે કોઈ ઇફેક્ટ આવશે નહીં ફાઇનલ માં કાઈ ઇફેક્ટ નહી આવે ને એવું દિવસે સ્ટ્રેન્થ કેવી આવી જાય સેમ આવી જાય અભિષેક ત્રણ મહિના સુધી કેવી હોય તમારે સ્ટોરેજ કરવાની ત્રણ મહિના કરતા વધારે સ્ટોરેજ કરવાની નહીં કેમ કેમ એવું કારણ કે ત્રણ મહિના પછી તમે એની સ્ટ્રેન્થ જોશો તો વીસ ટકા ઘટી જાય હું થઈ જાય વીસ ટકા જેટલી સ્ટ્રેન્થ ઘટી જાય અને બાર મહિને યુઝ કરો ને સાંભળો સિમેન્ટને તો ચાલીસ ટકા સ્ટ્રેન્થ ઘટી ગઈ હોય ઈ સિમેન્ટની સ્ટ્રેન્થ કેટલી થઈ ગઈ હોય ચાલીસ ટકા ઘટી ગઈ હોય એટલે સિમેન્ટ બની હોય એના વિધિ નેવું દિવસમાં એક્ઝેક્ટલી નેવું દિવસમાં તમારે શું કરી દેવાનું સિમેન્ટને યુઝ કરી લેવાની જો નેવું દિવસ પછી એટલે કે ત્રણ મહિના પછી તમે એને યુઝ કરવા જશો તો ઈ સિમેન્ટની સ્ટ્રેન્થમાં કેવો થઈ ગયો હોય ઘટાડો થઈ ગયો હોય તો જેટલી પણ આપણે સાઈટ ઉપર સિમેન્ટ હોય એવી રીતના જ તમારે સિમેન્ટ નો જથ્થો મગાવવાનો કે ત્રણ મહિનાની અંદર તમારે એને યુટિલાઇઝ થઈ જવી જોઈએ બરાબર એમસીક્યુ પૂછાય જો ધ્યાન રાખજો બોલો ક્લિયર પછી અમુક વસ્તુ છે જે આપણે એમસીક્યુ માં નથી પૂછાતી એક્ઝામ રિલેટેડ પરંતુ જાણી લઈએ સિમેન્ટ ની બેગ આપણે સ્ટોર કરતા હોય તો અલગ અલગ ગ્રેડ ની સિમેન્ટ હોય એને કંપની વાઇઝ કેવું કરવાનો અલગ અલગ થપ્પા મારવાના ડોર અને વિન્ડો કેવા હોવા જોઈએ ઓછા હોવા જોઈએ પેલા જે તમે સિમેન્ટ મૂકો એ પેલા યુટિલાઈઝ થઈ જાવી જોઈએ ડેટ વાઇઝ સિમેન્ટ ની બેગ ગોઠવવાની એટલે કે જે મેન્યુફેક્ચર ડેટ હોય એ પ્રમાણે તમારે સિમેન્ટ ને ગોઠવવાની બરાબર ને નહીંતર એવું થાય કે જેની મેન્યુફેક્ચર date બહુ પહેલા ની હોય એ સિમેન્ટ આપણે પાછળ પડી હોય એના ત્રણ મહિના થઈ ગયા હોય અને જેના ત્રણ મહિના નો થયા હોય એ સિમેન્ટ વપરાઈ ગયું હોય બરાબર ને દીવાલ થી એક ફૂટ જેટલી દૂર રાખવાની અને નીચે જમીન થી તમારે દસ સેન્ટીમીટર ઊંચી રાખવાની એક ફૂટ જેટલું દસ થી વીસ સેન્ટીમીટર ઊંચી રાખવાની જમીન થી તો આ બધું સ્ટોર કરવાનું છે કોઈ જગ્યાએ એમસીક્યુ માં પૂછાતું નથી બરાબર કોઈ જગ્યાએ પૂછાતું નથી એક આ યાદ રાખજો ત્રણ મંથે સ્ટ્રેન્થ કેટલી થઈ જાય પાવિનભાઈ નવી ડેટ વાળી સિમેન્ટ પાછળ રાખવાની વીસ ટકા ઓછી થઈ જાય તો સ્મિથ હોય કેટલી ત્રણ મહિના એંસી ટકા સ્ટ્રેન્થ હોય બાર મહિને માં ઘટાડો કેટલો થાય એ બાર મહિને માં ઘટાડો કેટલો થાય ચાલીસ નો ઘટાડો થાય તો એની પાસે સ્ટ્રેન્થ કેટલી રહી હોય એની પાસે સ્ટ્રેન્થ કેટલી રહી હોય સાઠ ટકા સ્ટ્રેન્થ રહી હોય એકઝેટલી રીન્કલ વેન સ્ટ્રેન્થ હવે એની પાસે કેટલી રહી હોય સાઠ ટકા સ્ટ્રેન્થ હોય તો યાદ રાખજો બરાબર બંને રીતના ક્વેશ્ચન પૂછી અગ્યા માં ઘટાડો પૂછ્યો એ કે કેટલી સ્ટ્રેન્થ રહી છે એ પૂછ્યું એ બરાબર ઘટાડો પૂછે તો અહિયાં ઘટાડો કેટલો થાય ટવે પરસેન્ટ આવે અહીંયા ટવેલ મંથ ઉપર ઘટાડો કેટલો આવે ફોર્ટી પર્સન્ટ આવે છ મહિના ઉપર ઘટાડો કેટલો થાય ત્રીસ નો થાય તો કઈ રીતના પૂછવામાં આવે છે એનું ખાસ ધ્યાન રાખજો બરાબર તમને MCQ માં ને માર્ક્સ અહીંયા જ કટ થાય જો બીજાની માં તમારી ભૂલ કઈ કઈ જગ્યાએ પડશે નહીં હતન કેતો જાય મેં તમને આની પેહલા હતન કીધેલો હતો ખબર કે જેલ વોટર અને બાઉન્ડ માં તમને ભૂલ પડશે કેમાં પચીસ ટકા આવે કેમાં પંદર ટકા આવે તો આજે મેં પેલા ભાઈ ને પૂછ્યું તો એ સેમ જગ્યાએ ભૂલ કરી આને વસ્તુ તમને માં તન થાય તમને યાદ એ હશે એક માં પચીસ ટકા આન્સર આવે એક માં પંદર સોરી એકમાં ત્રેવીસ ટકા આન્સર આવે અને એકમાં પંદર ટકા આન્સર આવે પરંતુ કયું વોટર હતું એની ભૂલ પડશે તો એટલું સિમ્પલ યાદ રાખવાનું જે વધારે હોય સાંભળજો એ બાઉન્ડ વોટર કહેવાય એક યાદ રાખો તો બીજું ઓટોમેટિક રહી જાય કે ન રહી જાય આપણે એટલું મગજમાં રાખવાનું વધારે કયું હોય બાઉન્ડ વોટર હોય ત્રેવીસ ટકા વાત પતી ગઈ એટલે બે અલગ અલગ યાદ રાખવાની જરૂર નથી એક યાદ આંકડો લો ત્રેવીસ ને પંદર આવે ટોટલ આડત્રીસ થાય હવે એમાં તમે યાદ રાખેલી લીધું કે બાઉન્ડ વોટર કેવું હોય વધારે હોય ત્રેવીસ ટકા ઓટોમેટિક પંદર ટકા આમ ટીક થઈ જાય કે નો થઈ જાય તો આવી રીતના યાદ રાખો ને તો ભૂલેય ઓછી પડે તમારે ડેટા ઓછો યાદ રાખવો પડે અને એક્ઝામ માં તમારે ટીક એ વધારે થઇ જાય જો જે લોકો એ પેપર આપ્યું હોય છે એને પૂછજો એને આવી આવી સિમ્પલ સાદી સાદી મિસ્ટેક કરી હોય અને દસ માર્કે પછી રહી ગયા હોય વોય કટોપ આપણું એકસો ત્રીસ નું અને એકસો પચ્ચીસ અટકા હોય બોલો કેટલું દુઃખ થાય કે ખાલી પાંચ માર્ક જે તમારા હાથમાં હતા જે તમે જાણતા હતા અને એના કારણે તમારે એક વર્ષ તૈયારી બીજી કરવી પડે બોલો દુખ થાય કે ન થાય જેના માટે તમે એક વર્ષ તૈયારીનું પ્રિપેરેશન આપ્યું હોય સિદ્ધત થી તૈયારી કરી હોય બધી વસ્તુ છોડી દીધી હોય આમાંથી કેટલાક તૈયારી કરતા હોય એને અલગથી પર્સનલ ટાઈમ જોબ ને સમય સાથે ગમે એટલી ફાઈનાન્શિયલ કન્ડિશન ખરાબ હોય તોય કાઢીને આપ્યા હોય અને તમે પછી પાંચ માર્કે ત્રણ માર્કે બે માર્કે રહી જાવ તો કેટલું દુઃખ થાય અને એ માર્ક્સ કેવા હશે ખબર

બરોબર તો વીસ ટકા આવે ઘટાડો અને એમ પૂછ્યું ત્રણ મંથે સ્ટ્રેન્થ કેટલી હોય તો એંસી ટકા સ્ટ્રેન્થ હોય આપણે બધી જગ્યાએ તમે એમ જોવો ને ત્યાં ઘટાડો તમને વીસ ટકા આપેલો હોય આમાં ઘટાડો ચાલીસ ટકા અને એમ આપેલા હોય એ લોકો ફેરવીને ખાલી એટલું કરી દે કે કેટલી સ્ટ્રેન્થ હોય તો સાહીઠ ટકા ત્યાં તમારે ચાલીસની જગ્યાએ હવે હાઇટ કરવાનું હતું હવે આવો ક્વેશ્ચન તમને ખબર હોય ને ભૂલ પડે તો અને આવા ચાર પાંચ ક્વેશ્ચન એવા થાય તમારા કેટલા થઇ જાય પાંચ તો તમારા ઓછા થઈ ગયા બરાબર એટલે જયારે ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે ખુબ થી અને હું તમને તૈયારી એ રીતના જ કરાવે કે કઈ કઈ રીતના ક્વેશ્ચન ફેરીને પૂછી ગયા જો તમે કોઈ પણ જગ્યાએ વસ્તુ જોવો તો મેં હંમેશા તમને માર્કિંગ કરીને આપેલો કે આમાંથી તમારો એમસીક્યુ જનરેટ થાય અહીંયા તમારો એમસીક્યુ પૂછાય બરોબર અહીંયા એમસીક્યુ એ પાછળનું કારણ જ એ છે કે તમને ક્વેશ્ચન ફેરવીને પૂછો હોય આવી રીતના મૂકેલો હોય તો તમને ખ્યાલ આવે વાંચતા હોય ત્યારે મેં તમને અહીંયા એમસીક્યુ લખી દીધો એટલે તમને તરત મગજમાં જાય કે અહીંયા એમસીક્યુ હવે આ અહીંયા મેં તમને લખી દીધેલું હોય ને

તો આવી રીતના ક્વેશ્ચન તમને ફેરી ફેરી પૂછે તો એટલા માટે તમને આ ચેપ્ટર એકદમ નિરાતે શાંતિથી કરાવ્યું છે બાકી હું ધારું તો આપણે આ ચેપ્ટર તમારું એક બે દિવસમાં પતી જાય એમાં ચાર દિવસ એટલા માટે કરાવવા કે સૌથી વધુ ઇમ્પોર્ટન્સ હશે હમણાં જ એક્ઝામ આપી તમને કદાચ ખ્યાલ હોય આ ચેપ્ટરમાંથી માંથી ને તમારા ચાર MCQ નીકળેલા હવે બસો દસ માર્ક નું હોય પેપર એમાંથી ચાર જે ક્વેશ્ચનિકલ એકસો વીસ માર્ક ચાર ક્વેશ્ચન ઇમ્પોર્ટન્સ કેટલું હોય અને હું તમને પૂછું જેના કારણે તમને અંદાજો રહે કે તમારી તૈયારી હજી કયા લેવલ ની છે અને કયા લેવલની ની કરવાની છે બરાબર ને બોલો અને તમને અત્યારે જે મેં કરાવ્યું હોય ને એ ક્લાસ ટુ લેવલ નું કરાવી દીધું તમને એમ લાગશે કે સાહેબ આ મટિરિયલ કરાવ્યું છે એ તો ક્લાસ થ્રી નું છે તો નહીં મેં તમને ક્લાસ ટુ નું જેટલું પણ કામ નો હતું એ બધું કરાવ્યું છે અને અત્યારે હું તમારું મટિરિયલ તૈયાર કરું છું એવી રીતના તૈયાર કરું છું કે ક્લાસ ટુ નો ડેટા અત્યારે તમારો ઓલમોસ્ટ આવી જાય એટલે તમને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે નહીં બોલો અહીંયા સુધી ક્લિયર બધાને આ ચેપ્ટરમાં તો અહિયાં આપણું ફર્સ્ટ ચેપ્ટર દેવસિંહ બાકીના છેતાલીસ જણા છે તમે તન થોડોક આપો માં આ કે ના કયો એટલે અમને તને ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે તમે તારે પ્રેમથી કઈ દેવાનું કે સાહેબ નથી ખ્યાલ આવ્યો બરાબર શરમ રાખવાની યશ યશ પટેલ જો વસ્તુ આવે આ જે છે ને એ કરશે સલ્ફેટ જ્યાંથી પણ મળશે ને એની સાથે રિએક્શન કરીને કેલ્શિયમ સલ્ફેટ બનાવે શું કરે સી ઓઇઝ સીએચ સીઓએ બે મને

એના કારણે બસો સત્યાવીસ ટકાનો વધારો થાય અને વધારો થાય તો શું પડે ક્રેક્સ પડે યસ તો એને જ સલ્ફેટ અટેક કહેવાય સલ્ફેટ અટેક નામ માં ભાઈ સલ્ફેટ કેવું છે અટેક કરે કોની ઉપર અટેક કરે સી ઓ ઉપર એના કારણે શું બને કેલ્શિયમ સલ્ફેટ બને એ કોની સાથે રિએક્શન કરે સી થ્રી સાથે રિએક્ટ કરે અને કેલ્શિયમ સલ્ફો એલ્યુમિનેટ બનાવે એના કારણે બસો સત્યાવીસ નો તમને એમસીક્યુમાં કેટલું પૂછે ખબર માનસીબેન

પોઝોલોનિક એક્શન એટલે હું ઈ તો ખબર પડી ગઈ ને પોઝોલોનિક એક્શન એટલે હું ઈ તો ખ્યાલ ને પોઝોલોનિક મટીરિયલ પ્લસ સીએઓ ટોઈસ આ બંને એકબીજા સાથે રિએક્ટ કરીને જે ફરીથી તમને સીએચ જેલ આપે છે તો આ જ એક્શન ને પોઝોલોનિક એક્શન કહેવાય ઓઝોલોનિક મટીરીયલ શું કરે એ સીઓ એટ ને કન્ઝ્યુમ કરી લે અને જેમ સીઓ એટ વાઈઝ માં ઓછા એમ કોન્ક્રીટ વધારે સારું જો અહીંયા અત્યારે તમારું સીઓ એટ ઓછું હોત તો સલ્ફેટ એક ઓછા થાય કે નો થાય બોલો

એને જ્યારે તમે ગરમ કરો સાંભળજો હિટ આપો હિટ આપો એટલે તરીકે ઓળખવામાં આવે છે કેલ્સીનેશન જયારે ચૂનાના પથ્થરને તમે ગરમ કરો બરોબર હીટ આપો ઓલામાં હીટ કેવી થતી હતી જનરેટ થતી હતી અને આમાં બહાર થી તમે હિટ આપો તો ઈ પ્રોસેસ ને કેલ્શિનેશન કહેવામાં આવે છે કેલ્સીનેશન કરો તો તમારું શું બને સીએઓ બને અને કાર્બન ડાયોક્સાઇડ કેવું થાય હવામાં રિલીઝ થાય તો આ સીએઓ ને કેલ્શિયમ ઓક્સાઇડ કેવાય કેવાય લાઈમ કહેવાય કોસ્ટિક લાઈમ બધા નામ યાદ રાખવાના છો સાંભળજો તમને એમ પૂછી લે કોસ્ટિક લાઈમ ક્વિક લાઈમ કેલ્શિયમ ઓક્સાઇડ કઈ રીતના મળે તો કેલ્સીનેશન થી મળે કોનું કેલ્સીનેશન કરો તો લાઈમસ્ટોન નું બરોબર લાઈમસ્ટોન નો કેલ્સિનેશન પ્રોસેસ કેલ્સિનેશન પ્રોસેસ એટલે કે હિટ આપવામાં આવે ત્યારે તમારું કેલ્શિયમ ઓક્સાઇડ બને આ તમારું વોટર સાથે એકદમ ફાસ્ટ રિએક્ટ કરે એકદમ ફાસ્ટ રિએક્ટ કરે એટલા માટે ને હું કીધેલું છે ક્વિક લાઈમ કીધેલું છે જ્યારે ચૂનો છે કેલ્શિયમ પાણી સાથે રિએક્ટ કરે જોયેલું ને જે લોકો ગામડામાં હશે ઘર હશે ઘરે ચૂના નો કલર કરે શું થાય ક્વિક લાઈમ છે પાણી સાથે એડ કરો ચૂનામાં પાણી નાખો તો હું થાય તો એને જ સીએ ઓઈ ટ્વાઇઝ મળે અને હીટ કેવી થાય જનરેટ થાય ખૂબ જ વધારે જોયું કોઈ દિવ ચૂનો ફોડતા હોય તો આપણે જે ગોળામાં અથવા તો ડબ્બામાં જે ચૂનો ફોડ્યો એમાં પાણી નાખ્યું હોય તો ખૂબ જ લાર્જ ની હીટ જનરેટ થાય અને તમને જે લિક્વિડ જેવું મળે એને CaO ટવાઇસ તરીકે ઓળખવામાં આવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ પ્રોસેસને સ્લેકિંગ તરીકે ઓળખવામાં આવે છે તો તમને એમ પૂછવામાં આવે કે સ્લેકિંગ એટલે શું હતું કે વોટર એડ કરો શું કરો વોટર એડ કરો

હાંબલ જો એમસીક્યુ માં હાઇડ્રેટેડ લાઇમ કઈ રીતના મળે બોલો તો આન્સર આપો હાઇડ્રેટેડ લાઈમ કઈ રીતના મળે તો ક્વિક લાઇમ અને વોટર એકબીજા સાથે રિએક્ટ કરશે ત્યારે હાઇડ્રેટેડ લાઈમ બનશે એ જે ની પ્રોસેસ છે એને કોના તરીકે ઓળખવામાં આવે છે સ્લેકિંગ ઓફ લાઇમ તરીકે ઓળખવામાં આવે છે એને સ્લેક લાઇમ તરીકે હતન ઓળખવામાં આવે છે મિલ્ક ઓફ લાઇમ તરીકે ઓળખવામાં આવે તો દરેક નામ યાદ રાખવાના છે હો

એ તમારું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું સોલ્યુશન હોય શું હોય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું સોલ્યુશન મિલ્ક ઓફ lime exactly મને ક્લિયર તો જો હવે આને નાને તમે હવામાં ખુલ્લો રાખો તો શું થઈ જાય આને તમે લાંબો સમય સુધી હવામાં ખુલ્લો રાખો તો શું થાય એટલે કરે હા સંજુ પ્રોસેસ એટલે હું વોટર એડ કરવાનું કેમાં ક્વિક માં ક્વિક લાઈમ કઈ રીતના મળે સંજુ

બોલો હવે આપણે જોવાના છે લાઈમના આપણે ત્રણ ટાઈપ જોવાના છે જે એક્ઝામ રિલેટેડ મોસ્ટ ટાઈમ પી હા બોલજો લાઈમ ના ટાઈપ જોવાના છે મોસ્ટ ટાઈમ પી કોના આધારે લાઈમ ના ટાઈપ પાડ્યા છે તો ઇમ્પ્યુરિટી ના આધારે કોના આધારે લાઈમ ના ટાઈપ પાડેલા છે તો impurity ના આધારે લાઈમ માં impurity કોની હોય લાઈમ માં impurity કોની હોય સુરખી અને clay સુરખી અને clay એની impurity હોય કોની impurity હોય સુરખી અને clay તો એના આધારે લાઈમના ત્રણ ટાઈપ પાડેલા છે એક તમારું ફેટ લાઈમ બીજું તમારું હાઇડ્રોલિક લાઈમ અને ત્રીજું તમારું કયું આવશે પુઅર લાઈમ આવશે ત્રણ ટાઈપ પાડેલા એક ફેટ લાઈમ હાઇડ્રોલિક લાઈમ અને પુઅર લાઈમ ફેટ જો આ વર્ડ યાદ રાખજો એફ આર પી ડબલ્યુ એટલે શું એફ એટલે ફેટ લાઈમ આર એટલે રીચ લાઈમ પી એટલે પ્યોર લાઈમ ડબલ્યુ એટલે વ્હાઈટ લાઈમ આ ટાઈપની લાઈનમાં તમારી ઇમ્પ્યુરિટી પાંચ ટકા કરતા ઓછી હોય હું ઇમ્પ્યુરિટી તમારી પાંચ ટકા કરતા ઓછી હોય કે પંચાણું ટકા કરતા વધારે હોય સાંભળજો કેલ્શિયમ ઓક્સાઇડ સીએ ઓ પંચાણું ટકા કરતા વધારે હોય તો એ ટાઈપના લાઈમ ને વ્હાઈટ લાઈમ કેવો ફેટ લાઈમ કયો પ્યોર લાઈમ કયો અથવા તો રિચ લાઈમ કહીએ ગો

પ્લાસ્ટરમાં યુઝ કરી શકો વ્હાઇટ વોશિંગ બંને જગ્યાએ યુઝ થાય એમસીક્યુ માં પૂછાય જો વ્હાઇટ વોશિંગ અને પ્લાસ્ટરિંગ માં કયા ટાઈપ નો લાઈમ યુઝ થાય ફેટ લાઈમ રિચ લાઈમ પ્યોર લાઈમ વ્હાઇટ લાઈમ કોઈ પણ વસ્તુ છે ટીક કરી શકો કોઈ પણ વસ્તુ છે ટીક કરી શકો લાઈમ અને સિમેન્ટ સાંભળજો બે વસ્તુ હોય બે માંથી સેટ કયું જલ્દી થાય લાઈમ અને સિમેન્ટ બે માંથી સેટ કયું જલ્દી થાય આપણે પેલાના જમાનામાં લાઈમ યુઝ કરતા ખબર પેલાના જમાનામાં આપણે ચંતર પ્લાસ્ટર કે ગમે કરીએ તો લાઈમ યુઝ કરતા અત્યારના જમાનામાં સિમેન્ટ યુઝ કરીએ છીએ કેમ એવું કારણ કે તમારું લાઈમ્બ કેવું થાય સેટ ધીમું થાય જેમ લાઈમમાં ઇમ્પ્યુરિટી ઓછી સાંભળજો જેમ line માં ઓછી તેમ તે set કેવું થાય ધીમે ધીમે થાય સુરખી એટલે શું સંજુ જો તો સુરખી એટલે હું સંજુ બ્રિક નો ભૂકો લખાયું તો ને તો જેમ તમારે line માં કેવું હોય છે. ઓછી હશે એમ સેટ કેવું થાય ધીરે ધીરે થાય એમાં લાઈમમાં હાઈડ્રોલિસિટી કોણ પ્રોવાઈડ કરે લાઈમમાં હાઇડ્રોલિસીટી કોણ પ્રોવાઈડ કરે તો સુરખી અને ક્લે એમસીક્યુ ઓલરેડી પૂછાઈ ગયો છે હાઈડ્રોલિસીટી એટલે હું વોટર નો નો એર એર ફ્રી તમારું કેવું થઈ જાય સેટ થઈ જતું હોય ત્યાં પણ તમારું જો સેટ થઈ જતું હોય તો એને કેના તરીકે ઓળખવામાં આવે છે હાઇડ્રોલિસિટી તરીકે ઓળખવામાં આવે છે હાઇડ્રોલીસિટી એટલે લાઈમ નું એવી પ્રોપર્ટી કે જે અંડર વોટર તો એર ફ્રી સર્ક્યુલેશન ન હોય ત્યાં પણ તમારું સેટ થઈ જાતું હોય ને હાઇડ્રોલીસિટી કહેવાય તો આમાં impurity ઓછી છે તો કેવું થઈ જાય સેટ તમારું એકદમ ધીરે ધીરે થશે impurity ઓછી છે કેલ્શિયમ ઓક્સાઇડ વધારે છે તો વ્હાઇટનેસ વધુ આપે કે ઓછી આપે બોલો તો વ્હાઈટનેસ વધુ આપે કે ઓછી આપે વધુ આપે એટલા માટે તો વ્હાઈટ વોશિંગમાં યુઝ કરે કલર કરવામાં બરાબર પ્લાસ્ટરિંગમાં એટલા માટે યુઝ કરીએ

હાઇડ્રોલિક લાઈમ કોને કહેવાય કે જેમાં ઇમ્પ્યોરિટી 5 થી 30% ની વચ્ચે હોય બધી જગ્યાએ હવે તમે જ મને કહો હાઇડ્રોલિક લાઈમ કેવો થતો હશે સેટ હાઇડ્રોલિક લાઈમ સેટ કેવો થતો હશે જલ્દી થતો હશે કે ધીમે થતો હશે તમારે આન્સર આપવાનો છે હાઇડ્રોલિક લાઈમ સેટ ધીમો થાય કે જલ્દી થાય પાસ થાય યસ કમ્પેર ટુ કોની કમ્પેરીઝન માં ફેટ લાઈમ ની કમ્પેરીઝન માં

તમને એમ પૂછો બ્રિક મેશનરી અથવા તો સ્ટોન મેશનેરી માં કયો લાઈમ યુઝ થાય તો કયો આવશે હાઇડ્રોલિક લાઈમ હાઇડ્રોલિક લાઈમ માં શું હોય તો પાંચ થી ત્રીસ ટકા સુધી ઇમ્પ્યુરિટી હોય અન્ડર વોટર હતા કેવો થઈ શકે તમારો સેટ થઈ શકે બરાબર અન્ડર વોટર પણ કેવો થઈ શકે તમારો સેટ થઈ શકે પછી એક આવે પાવર લાઈમ પાવર લાઈમ આઈપીએલ નામ સાંભળ્યું ને આઈપીએલ એટલે હું ઇન્ડિયન પ્રીમિયમ લીગ એમ ને ના યાર ત્રણ નામ છે આ એટલે ઇમ્પ્યોર લાઈમ પી એટલે પુઅર લાઈમ એલ એટલે લીન લાઈમ એટલા માટે તમને આઈપીએલ યાદ રખાયું પુઅર લાઈમ લીન લાઈમ ઇમ્પ્યોર લાઈમ અહીંયા આવી જ આરસી વાળા ખબર જ હોય એકાદ તો આવો હોય જ બરાબર ને આમાં ઇમ્પ્યુરિટી કેવી હશે હાલ વાળા આવી કેવી વધારે ત્રીસ ટકા કરતા વધારે ઇમ્પ્યુરિટી હોય ત્રીસ ટકા કરતા વધારે ઇમ્પ્યુરિટી હવે લાઈમ જ કેવો થઈ ગયો ઓછો થઈ ગયો ને ઇમ્પ્યુરિટી વધી ગઈ લાઈમ કેવું થઈ ગયું ઓછું થઈ ગયું તો સ્ટ્રેન્થ નો આપે

ઓલું ફાઉન્ડેશન ની ફરતે આપણે બ્રિક વર્ક કરીએ ખબર કે ફાઉન્ડેશન છે તમારા સોઈલના માં ન આવે એટલા માટે બ્રિક વર્ક કરીએ આજુબાજુ ફાઉન્ડેશન છે તમારા સોઈલના માં નો આવે એટલા માટે બ્રિક વર્ક કરીએ તો એમાં તમારો પુર લાઈમ યુઝ કરી શકો છો યો જો મોસ્ટી ચેપ્ટર છે ફરીથી આખું કરાવી દઉં આ સસ્તો છે ને આ એકદમ સસ્તો હોય સાગર એકદમ સસ્તો હોય સૌથી વધુ ફેટ લાઈમ મોંઘો હોય કારણ કે ઇમ્પ્યુરિટી કેવી હોય ઓછી હોય જો ફરીથી એકવાર રિવિઝન કરી દો સૌથી પહેલા શું મળે કથા જેવું જ છે ચૂનાનો પથ્થર મળે ચૂનાનો પથ્થર છે એને ગરમ કરો એટલે કેલ્સિનેશન કરો એનાથી કેલ્શિયમ ઓક્સાઇડ મળે કેલ્શિયમ ના અલગ અલગ નામ આપેલા છે ક્વિક લાઇમ આપેલા લંપ લાઈમ આપેલું કોસ્ટિક લાઇમ આપેલું આ જે તમારો ક્વિક લાઈમ હોય છે એ પાણી પ્રત્યે ખૂબ જ આકર્ષણ ધરાવે એટલે જેવું પાણીના સાથે કોન્ટેક્ટમાં આવે તો ખૂબ જ અમાઉન્ટમાં હીટ જનરેટ કરે એક્સપોન્સન થાય આને જ કોના તરીકે ઓળખવામાં આવે છે સ્લેકિંગ તરીકે ઓળખવામાં આવે છે એને સ્લેક લાઇમ તરીકે ઓળખાય છે એને પાણી નાખ્યું એટલા માટે હાઇડ્રલી ક્લાઇમ તરીકે ઓળખવામાં આવે છે દૂધ જેવું તમને લાગે એટલા માટે મિલ્ક ઓફ કલાઈમ તરીકે ઓળખવામાં આવે છે બરાબર પછી આપણે જોઈએ કે લાઈમના ટાઈપ પાડેલા છે કોના કારણે ટાઈપ પાડેલા છે ઇમ્પ્યુરિટી કેટલી છે એના એના કારણે કારણે છે 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 તરીકે કઈ કઈ હોય હોય તો તો અને શું આવે હાઇડ્રોલિસિટી એટલે શું અંડર વોટર અથવા તો એર ફ્રી સર્ક્યુલેશન નો હોય ત્યાં પણ સેટ થઈ જાય તો જેમ ઇમ્પ્યુરિટી વધારે છે એમ અંડર વોટર પણ સેટ થઈ શકે તો સૌથી પહેલો ટાઈપ જોઈએ ફેટ લાઈમ જોઈએ ફેટ લાઈમ ને એફઆર ડબલ્યુ રીચ લાઈમે કહેવાય પ્યોર લાઈમે કહેવાય અને વ્હાઈટ લાઈમે કહેવાય એ કઈ રીતના મળે કે જેમાં ઇમ્પ્યુરિટી પાંચ ટકા કરતા ઓછી હોય Impurity ઓછી હોય તો calcium oxide કેવું હોય વધારે હોય calcium oxide વધારે હોય તો white દેખાતો હોય white દેખાતો હોય તો એને white wash માં યુઝ કરાય અથવા તો તમારે પ્લાસ્ટરિંગ માં યુઝ કરાય આમાં impurity કેવી હોય બહુ ઓછી છે તો સેટ કેવું થાય ધીમું થાય તો આપણે યુઝ કયો કરીએ છીએ મોટા ભાગે હાઇડ્રોલિક ક્લેમ યુઝ કરીએ છીએ જેમાં impurity કેટલી હોય પાંચ થી 30% ની વચ્ચે હોય અંડર વોટર પણ સેટ થઈ શકે એન્જિનિયરિંગ વર્ક્સ માં મોટે ભાગે મોસ્ટ ટાઈમ ભી કયો યુઝ થાય છે હાઇડ્રોલિક ક્લેમ યુઝ થાય છે બ્રિક મેસનરી

બોલો યાર હા કે તો ગયો એટલું મસ્ત સમજાયું હવે આપણે જોઈએ ત્રણ ટાઈપ જોઈએ પ્લાસ્ટર થયા પછી વાઈટ લાઈમ યુઝ કરે હા કરે ને જો સંજુ

ઈ એટલે ઈમિનેટલી એમાં ઇમ્પ્યુરિટીના આધારે ટાઈપ પાડ્યા પાંચ થી દસ ની વચ્ચે હોય તો ફ્રી અગિયાર થી વીસ ની વચ્ચે તો મોડરેટલી અને વીસ થી ત્રીસ ની વચ્ચે હોય તો ઇમિનેટલી જેમ ઇમ્પ્યુરિટી વધે સાંભળજો વિશ્વજીત જેમ ઇમ્પ્યુરિટી વધે એમ સેટિંગ ટાઈમ કેવો થાય જો પેલા ત્રણ વીક એક વીક એક થી બે દિવસ બરોબર ને જેમ ઇમ્પ્યુરિટી વધે એમ સેટ કેવું થાય જલ્દી થઈ જાય કેવું જાય જાય જલ્દી આપણે મોડરેટલી વાળો યુઝ કરીએ છીએ મેશનરી વર્કમાં અંડર વોટર કોન્ક્રીટિંગ કન્સ્ટ્રક્શન કરવું હોય મેશિનરી વોલ બનાવી હોય તો તમે હાઇડ્રોલિક લાઈમ પ્રિફર કરો એમાં મોડરેટલી આપેલું હોય તો કોને આપવાની ને હા આ ટાઈપ છે હાઈડ્રોલિક હાઈડ્રોલિકલાઇમ ના ટાઈપ છે જો ઇમ્પ્યુરિટી પાંચ થી ત્રીસ ની વચ્ચે જ છે ને બ્રો સાગર ઓકે તો અહિયાં તમારું લાઈમ ચેપ્ટર આખું કમ્પ્લીટ થયું લાઈમ ચેપ્ટર આખું કમ્પ્લીટ થયું નેક્સ્ટ ચેપ્ટર આપણે એગ્રીગેટ આવશે એગ્રીગેટ આપણે કાલે ભણીશું ઓકે નેક્સ્ટ ચેપ્ટર આપણે એગ્રીગેટ આવે અને એ આપણે કાલે ભણવાનું રાખશું અહિયાં સુધી કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો જણાવો પીડીએફ આજ સુધીની આવી જશે ગ્રુપમાં તમને મટીરિયલ કેટલા દિવસમાં આવશે તો તમે કન્ફર્મેશન કરાવો એના ને વિદિન વીકમાં તમારું મટીરિયલ તમને ત્યાં પહોંચાડી દેશે અને ત્યાં સુધી તમારે મટીરિયલ નું ટેન્શન ન લેવું હોય તો રવિ હજી આપણે ધીમું જ ચાલે છે હું પીડીએફ અપડેટ કરતો જઈશ બરાબર પ્લાસ્ટરમાં કયો સિમેન્ટ વપરાય તો ડિપેન્ડ કરે જનરલી આપણે ઓપીસી જ યુઝ કરીએ કરવો હોય ને તો પીપીસીનો યુઝ કરાય સંજો

સેકન્ડ સબ્જેક્ટ ક્યાંથી સ્ટાર્ટ થશે આપણો પેલો સબ્જેક્ટ પૂરો થાય પછી સ્ટાર્ટ થશે ભાવિન ઓકે ભાવિનભાઈ મેથ્સ પણ સ્ટાર્ટ કરીશું તમને જણાવશું બ્રો બરાબર એનું ટેન્શન ન લે અમારે કોલેજ ની